कमोसमी वरसाद ने कारण खेडूतों ने मोटू नुकसान थयु। साबरकांठा, आणंद, सूरत, भावनगर और जेतपुर सहित में मोटू नुकसान थयु। लणवाना समय ज वरसाद पड़ता पाक निष्फळ गयो। मगफळी, कपास, डांगर सहित पाक निष्फळ जता खेडूतों ने रोवानो वारो आव्यो। त्यारे खेडूतों की मांग है कि सरकार नुकसानी नो सर्वे करे और खेडूतों ने योग्य वर्तर आपे। मगफळी में काले वरसाद थयो ने आ बधुं काळुं करी नाख्युं। ढोर ने माथे पालो खावानो नथी रह्यो। आ बधुं फेल वही गयो। मारे अत्यारे परिस्थिति खेडूतोनी खराब में खराब छे। अत्यारे पैसा जेवुं कंई छे नहीं। खेडूतोना घरमां वावेतर कई रीते करवुं अने एनी माटे हवे सरकार आमां सहाय करे, पाक वीमो कंईक करे, कंईक सहाय करे। कमोसमी वरसादना कारणे खेडूतोनी कपास, मगफळी एनी अंदर खूब नुकसान छे। शाकभाजीमां पण खूब नुकसान छे। શાકભાજીના પણ અત્યારે ભાવ મળતા નથી। મજૂરોને પણ બહુ ત્રાસ છે। 300 રૂપિયા મજૂર મળતું નથી અને મજૂરોને પણ ખેડૂત સવારનો 6 વાગ્યાનો રસ્તાની ઉપર જો ગાડી મળતી હોય, મજૂર મળતું હોય તો 6 વાગ્યાનો લાઇનમાં ઉભો રહે છે તો પણ 300 રૂપિયા આપવા છે તો પણ મજૂર મળતું નથી। અને મગફળીની અંદર એકદમ કાળા કલરની મગફળી થઈ ગઈ છે। અંદર દોણા પણ બગડી ગયા છે, ઉગી ગયા છે અને એનો જે ઘાસચારો છે એ પણ બહુ ખરાબ થઈ ગયો છે, એમ કે બ્લેક થઈ જવાના કારણે ઢોર પણ ઘાસચારો ખાવાનું નથી એટલે ઢોરને પણ પાછળથી ઘાસચારો ખાવા માટે તકલીફ રહેવાની છે। ખર ને રોજગારી એટલા દાડિયા કર્યા છે અને આ સંજોગોમાં કોઈ કારે મંડળી ભરી કોઈ આમ શું નહીં। ખર્ચો આ એક એક વીઘે 6-6 દાડિયા મૂક્યા એટલો ખર, 200 રૂપિયા 250 રૂપિયા મજૂરી રહી। સુરતમાં દિવાળી પછી સતત 3 દિવસ વરસાદ વરસ્યો તેને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। પાયમાલીનું કારણ એ છે કે ડાંગરનો પાક કાપણી પછી ખેતરમાં પડ્યો હતો અને સતત 3 દિવસ દિવાળી, બેસતું વરસ અને ભાઈ બીજ સતત 3 દિવસ વરસાદ પડ્યો અને તેને કારણે વ્યાપક નુકસાન થયું છે। ડાંગરનો પાક આવી રીતે કપાઈને અહીંયા પડ્યો હતો અને બીજી આ વરસાદ શરૂ થતા આ તમામ પાક અત્યારે ભીંજાઈ ગયો છે। આમાં પણ અત્યારે ભેજ દેખાઈ રહ્યો છે, ભીનો થઈ ગયો છે। તેને કારણે જે ચોખાનો દાણો આમાં તૈયાર થયો હતો એ એ ક્વોલિટીનો હતો, એ બી કે સી ક્વોલિટીનો થઈ જશે અને કદાચ સી ક્વોલિટીનો પણ આ ચોખાનો દાણો રહેશે કે કેમ તે એક સવાલ છે। બીજી ખેતરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં હજુ પણ ભેજ અને પાણી ભરાયેલા છે। અત્યારે પણ આ ભીની માટી અહીંયા જોવા મળી રહી છે અને તે સૌથી વધારે નુકસાન ખેડૂતોને કરી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં લગભગ 5-6 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક થાય છે, તેમાં ખાસ કરીને સુરતમાં લગભગ 2-3 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક લેવામાં આવે છે। અંદાજે 250 કરોડ જેટલું ઉત્પાદન સુરત જિલ્લામાં ડાંગરનું થાય છે। એવા સમયે ડાંગરનો આ પાક નુકસાન થતા ખેડૂતોને લગભગ 70% જેટલું નુકસાન થયું હોવાનું ખેડૂતો દાવો કરી રહ્યા છે અને આ નુકસાનને કારણે ખેડૂતોને લગભગ 100 કરોડથી વધુ નુકસાન અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। આગામી દિવસોમાં હજુ પણ હવામાન વિભાગની આગાહી છે, વરસાદ પડી શકે છે, એવા સંજોગોમાં આ નુકસાન હજુ પણ વધુ વ્યાપક બને તેવી પૂરેપૂરી શક્યતા છે। સરકાર તરફથી કંઈક રાહત, કંઈક સર્વે કરવામાં આવે, કંઈક સહાય કરવામાં આવે એવી ખેડૂતોની માંગ છે। જો આ નહીં થયું, ખેડૂતોને મદદ નહીં મળી તો આગામી દિવસોમાં ખેડૂતોના આપઘાતના કિસ્સા કે દેવા નીચે દબાઈ ગયાના કિસ્સા અનેક ગણો વધારો થશે તેવું લાગી રહ્યું છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, ઓલપાડ, સુરત।